વિદ્યાર્થી મિત્રો, જેમ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 11 ધોરણ 4માં વિષય આસપાસમાં પાઠ 11 જોતા હતા વાડીમાં. એમાં આપણે ફૂલો વિશેની સમજૂતી મેળવી હતી. અલગ અલગ ફૂલોના ચિત્ર આપેલા હતા. એ ફૂલોને પણ આપણે ઓળખવાના હતા, તો આપણે એ ફૂલોની ઓળખાણ જોઈ હતી. ઓળખાણ કર્યા પછી એમાં ટીક પણ કરેલા હતા. એના પછી આપણે એક કોષ્ટક જોયું હતું, વૃક્ષ ઉપર ખીલતા ફૂલો, છોડ ઉપર ખીલતા, વેલા ઉપર ખીલતા અને પાણીમાંના છોડ પર ખીલતા, બરાબર રાત્રે જ ખીલતા હોય એવા પણ આપણે જોયા હતા. દિવસે ખીલે અને રાત્રે બંધ થઈ જાય એના વિશે પણ જોયું હતું. આખું વર્ષ ખીલેલા રહે એવા ફૂલો પણ આપણે જોયા. પછી ફક્ત અમુક મહિનામાં જ ખીલતા ફૂલો વિશે પણ આપણે જોયું હતું. એવા ઘણા અમુક અમુક ફૂલો હોય છે, જેમ કે જે રાત્રે રાત્રાણી અને હરસિંગાર જે ફૂલ ખીલે છે, એવી રીતે આખા વર્ષ દરમિયાન ગુલાબ અને ગલગોટો જેમ ખીલેલા રહે છે, એવી રીતે આપણે ઘણા એવા ફૂલો છે જે અમુક મહિનાઓમાં પણ ખીલે છે. કેસુડાના ફૂલ છે, મોગરો, એ અમુક મહિનાઓમાં જ ખીલે છે, એના વિશે પણ આપણે જોયું હતું. હવે આપણે પેજ નંબર 81 કાઢીશું. એના ઉપર આપણે જોઈએ છેલ્લું પોઈન્ટ, આવું કેમ. અહીંયા પ્રશ્ન કર્યો છે આપણને કે આવું કેમ. અહીંયા જોઈએ, તમે ક્યારે કોઈ જગ્યાએ આવું પાટિયું જોયું છે? તો હા, આપણે આવું પાટિયું ક્યાં જોતા હોઈએ છીએ? તો બગીચામાં. કેવું પાટિયું? ફૂલો તોડવા નહીં, બોર્ડ મારેલું હોય. આપણે ઘણી અમુક પાટિયા જોતા હોય છે, અમુક ચેતવણી આપણને દીધેલી હોય ફૂલો તોડવા નહીં. અમુક કોઈ એવો ભયાનક રસ્તો હોય તો આગળ ભયાનક રસ્તો છે, એવી રીતના બધું ઘણા એવા સૂચનાઓ મારેલી હોય છે. આ પાટિયું ત્યાં હોય છતાં લોકો ફૂલો તોડે છે, તો આવું કેમ હોય છે? તો ના, આ પ્રકારનું પાટિયું લાગેલું હોય ને તો ત્યાં મોટાભાગના લોકો એમ કે ફૂલો તોડતા નથી, છતાં પણ કેટલાક મસ્તીગોલ લોકો હોય ને એ ફૂલો તોડતા હોય છે. પાટિયું ભલે, પણ જે સમજદાર વ્યક્તિ છે એ ફૂલો તોડતું નથી હોતું, પણ જે મસ્તીખોર બાળકો છે એ ફૂલો તોડતા હોય છે. લોકો આવું શું કામ કરતા હશે? વિચારો કે લોકો કેમ આવું કરતા હશે. જેમ આપણી અંદર જીવ છે, એવો ફૂલોમાં પણ એક જીવ રહેલો છે. આપણને કોઈક આમ વાગી જાય છે એ વખતે આપણને કેવું થતું હોય છે? તો એમ કે ફૂલોની અંદર પણ એમ કે એવો જીવ રહેલો છે. તો અહીંયા એવો પ્રશ્ન વાપર્યો છે કે જો કેટલાક લોકોમાં ફરજ નિભાવવાની ભાવના હોતી નથી, બરાબર, અને બીજું કે આ પ્રકારની આદત હંમેશા એમને હોય છે, તેઓ નિયમને પાળતા હોતા નથી. જો બધા લોકો જ ફૂલો તોડે તો શું થાય? જો બધા લોકો એમ કે ફૂલો તોડે તો જે બગીચામાં ફૂલો બચતા હોય એ બચી શકે નહીં, બગીચાની સુંદરતા જે હોય છે એ નાશ પામી જાય છે. તેમને આમ કરવું જોઈએ? તો ના, તેમને આમ કરવું જોઈએ નહીં, કારણ કે ફૂલો વાતાવરણને સુગંધીદાર બનાવતા હોય છે અને પર્યાવરણની શોભા વધારે છે. આપણે જેમ વૃક્ષ વિશેનો પાઠ જોયો હતો કે વૃક્ષોમાંથી આપણને ઓક્સિજન મળી રહે છે, એવી રીતે એમ કે ફૂલો હોય છે એ વાતાવરણને સુગંધીદાર બનાવે છે. આપણે કોઈ ફૂલ હોય તો એની બાજુમાં થઈ નીકળી તો એ કેટલું સુગંધીદાર સુગંધી આપણને આપતું હોય છે, એવી રીતે એમ કે ફૂલ તોડવા જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજથી તમે દરેક પણ એક વિચાર કરી લો કે કોઈ ફૂલ તોડશે બગીચામાંથી તો એને તમે ના પાડી શકશો અને એને સમજાવી શકશો કે ફૂલો તોડવા જોઈએ નહીં. હવે આપણે આગળ જોઈએ. ચાલો નજીકથી જોઈએ. બગીચામાં જાઓ, નીચે પડેલું હોય તેવું ફૂલ લઈ આવો. આ ફૂલને ધ્યાનપૂર્વક જુઓ. અહીંયા આપેલું છે ફૂલનો રંગ, બરાબર. ફૂલનો રંગ તો આપણે જે આ તમારે દરેકે જાતે કરવાનું છે. એક ઉદાહરણ આપી દઉં, ફૂલનો રંગ આપણે લાલ લઈએ, પીળો લઈએ, લીલો લઈએ, જે પણ ફૂલ છે એનું લઈ લઈએ. તેની સુગંધ કેવી છે, સુગંધીવાળું છે કે નહીં એ લખવાનું છે.
તે કોના જેવું દેખાય છે, ગણ, વાટકી, બ્રશ કે અન્ય જેવું, એ લખવાનું છે. આ ફૂલ ઝુમખામાં છે, એ ફૂલ તમે ઝુમખામાંથી જોડ્યું કે એકલું હતું એમાંથી તમે લીધું. તેની કેટલી પાંખડીઓ છે એ ઘણી તમારે લખવાની છે. પાંખડીઓ જોડાયેલી છે કે અલગ અલગ છે, તો પાંખડીઓ છે એ જોડાયેલી છે કે અલગ અલગ છે. ગુલાબની પાંખડીઓ હોય છે એ અલગ હોય છે, જોડાયેલી હોતી નથી. જે જોડેલી પાંખડીઓ છે, બરાબર, જે રાતરાણી વિશે આપણે જોયું એમ કે જોડાયેલી જે પાંખડીઓ છે એ લખવાનું છે. પાંખડીઓની બહાર લીલા રંગના પર્ણ જેવા ભાગ છે, એ લહા નાનો જવાબ છે. પાંખડીઓની અંદર ફૂલની મધ્યમાં તમે કોઈ પાત્રો ભાગ જોઈ શકો છો, તેનો રંગ લખો. તમે તેને અડકો તો રજકણ જેવી વસ્તુ હાથ પર ચોંટે છે. તમે જ્યારે એને અડો છો ત્યારે રજકણ જેવી એમ કે વસ્તુ જે છે એ તમારી હાથ ઉપર ચોંટે છે કે નહીં, એ લખવાનું છે. ખીલતી કરીઓ, હવે આપણે ખીલતી કરીઓ વિશે જોઈએ. તમે છોડ પર ખીલેલી કરી જોઈ હશે. તમારી આસપાસ જોવા મળતા છોડ પરની કરીઓનું અવલોકન કરો. અહીંયા આપણને એક પ્રશ્ન આપેલો છે, ફૂલ અને કરી વચ્ચે તમને શું ભેદ જોવા મળે છે એના વિશે ચર્ચા કરવાની છે. તો ફૂલ અને કરી વચ્ચે શું ભેદ જોવા મળે, અહીંયા એક ફૂલ આપેલું છે આપણને, બરાબર છે. હવે એના વિશે હું તમને કહું, અહીંયા હું લખાવતી નથી, એટલે સ્વાધ્યાયમાં પ્રશ્ન આવશે એટલે તમારે લખી દેવાનો. કે કરીમાં જે પાંખડીઓ બીડાયેલી હોય છે, જ્યારે ફૂલમાં ખીલેલી હોય છે, કરી હોય, ગોળ કરી આવે, એમાં જે પાંખડી હોય છે, મોગળો આપણે કહેતા હોઈએ છીએ, તે એમ કે પાંખડીઓ બીડાયેલી હોય છે જ્યારે ફૂલમાં એમ કે ખીલેલી હોય છે. ફૂલ મોટું હોય છે, કરી નાની હોય છે, કરી અનિદાર હોય છે. એમ કે ફૂલ મોટું પણ હોય છે, નાની કરી હોય છે એની, અને કરી એમ કે કરી અનિદાર આકારની અને લીલા પાંદડાઓથી ઢંકાયેલી હોય છે. જે લીલા પાંદડા હોય છે એનાથી પણ કરી એમ કે ઢંકાયેલી હોય છે. હવે આગળ જોઈએ, કરીને ખીલીને ફૂલ થતા કેટલા દિવસો લાગે છે, શું તમે કહી શકો છો? ચાલો પ્રયત્ન કરીએ અને શોધી કાઢીએ. કે અંદાજે 4-5 દિવસ તો થતા હોય છે. હવે આપણે આગળ જોઈએ કે એમના શું આપણને ચર્ચા કરેલી છે. છોડ પર ઉગતી કરી પસંદ કરો અને તેને રોજ ધ્યાનથી જુઓ. છોડનું નામ લખો. હવે કોઈ કરી છે, બરાબર છે, કે એ કરી તમારે પસંદ કરવાની છે. કે એ કરી તમે જ્યારે પસંદ કરો છો, તો એ કરી પસંદ કરો ત્યારે તમે જે એ કરી છે ક્યારે તમે પસંદ કરી એ તમારે લખવાનું છે. પછી એમ કે જે તમે પહેલી વાર આ કરી ક્યારે જોઈ, તારીખ જ્યારે જોઈ હોય એની તારીખ મારી દેવાની છે તમારે. ત્યારબાદ કરી ખીલીને ફૂલ બન્યું એ તારીખ, કરી જ્યારે ખીલી અને ફૂલ બન્યું એ તારીખ લખવાની. કરીને ફૂલ બનતા કેટલો દિવસ લાગે છે, કરીને એમ કે ફૂલ બનતા કેટલા દિવસ લાગે છે એ લખવાનું છે. તમારા મિત્રોએ જોયેલા ફૂલોના નામ પૂછો. તમારા મિત્રોને જે જોયેલા છે ફૂલો, એ ફૂલોના નામ પૂછો. તેમની કરીઓને ફૂલ બનતા કેટલો દિવસ લાગે તે જાણો. તે કરીને એમ કે ફૂલ બનતા કેટલો સમય લાગે છે એ જાણો. તે જ રીતે ફૂલ સુકાતા કેટલો સમય લાગે છે એનું પણ અવલોકન કરો. તમારી નોટબુકમાં કરી અને તેના ફૂલનું ચિત્ર દોરો. કે તમારી નોટબુકની અંદર કરી અને તેના ફૂલનું એમ કે ચિત્ર દોરો. અહીંયા ફૂલોના ઉપયોગો, ફૂલનો ઉપયોગ, ઉદાહરણ, અન્ય ઉદાહરણ લખો. અહીંયા આપણને આપેલું છે ફૂલના ઉપયોગમાં. એક નંબરમાં છે ખોરાક તરીકે ગુલકંદ, બરાબર. અહીંયા ગુલકંદ
तो गुलकंद जे होय छे એનું ઉદાહરણ આપણે લખવાનું છે કે એક તો શાકભાજી બનાવવામાં શું આવશે અહીંયા શાકભાજી બનાવવા પછી બીજું છે ઔષધિ તરીકે ઉદાહરણ છે ઔષધિ તરીકે ગુલાબજળ તો ચામડીના રોગો માટે શું આવશે ચામડીના જે રોગો હોય ને ચામડીના રોગો માટે તો એમાં શાના ફૂલ વપરાય છે તો કેસુડાના પછી બીજું આવશે ગુલમોર કે આ જે ફૂલ હોય છે ચામડીના રોગો માટે વપરાતા હોય છે ઉદાહરણ તરીકે પછી રંગ બનાવવા કેસુડો આપણે જ્યારે રંગ બનાવીએ છીએ ઉદાહરણ છે કેસુડો તો એનો સિવાય આપણે જોઈએ કે જે ગુલાબ આવે છે ગુલમોહર શું આવશે ગુલાબ બીજું આવશે ગુલમોહર મિત્રો આ કોષ્ટકની કાંઈ જરૂર છે નહીં હું ખાલી તમને સમજાવી દઉં છું કે આપણે પાઠ હજી બહુ બાકી છે ચલાવવાનો ચાર નંબર ગીતમાં પર્વત તારા પોરા ખંભા ફૂલની રંગ સુગંધ તારી છે સોગાત આ કાવ્ય તમારી ગુજરાતીમાં આવતું હશે સાહેબો મારો ગુલાબનો ગોટો ફૂલ કેરે દરુડીએ રામે સીતાને માર્યા જો કે આ એનું ઉદાહરણ છે પછી સુશોભનમાં તો એમાં ગુલાબ આવશે ગલગોટો આવશે બરાબર મોગરો પછી તગર આ બધા સુશોભનમાં આપણે લેતા હોય છે પૂજામાં પૂજા ગુલાબ પૂજામાં અહીંયા શું લખવાનું ગુલાબ અહીંયા આવશે ગલગોટો કમળ ધતુરો આ બધાનો ઉપયોગ થતો હોય છે પછી સુગંધિત દ્રવ્ય અત્તર માટે જે અત્તર માટે થતું હોય અહીંયા ગુલાબ જે અત્તર આઈ થિંક તમે કોઈએ જોયું નહીં હોય બરાબર છે વાંધો નહીં એમાં ગુલાબ અને મોગળો હવે આપણે નીચે જોઈએ તમને સમજાયું ને કે ફૂલોના કેટલા બધા ઉપયોગ છે હવે તો ઠેક ઠેકાને ફૂલોની ખેતી પણ થાય છે ફૂલો ઘણી બધી જગ્યાએ ઉગાડવામાં પણ આવે છે ફૂલોથી ભરેલા ખેતરો માઇલો સુધી વિતરેલા હોય એવું અનુમાન કરો કેવું સુંદર લાગે છે કે અત્યારે ફૂલોનો ઠેર ઠેર ઉપયોગ એમ કે થતો હોય છે અને ફૂલોનો એમ કે દરેક જગ્યાએ ઉપયોગ થવા માંડ્યો છે અને એના ખેતી પણ એમ કે વધુ થવા માંડી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને જે સમજાવ્યું છે એ તમારે એકવાર સમજી લેવાનું છે વાંચી લેવાનું છે અહીંયા જે આપણે કોષ્ટક જોયું છે જો કોઈના ઘરે ફૂલ હોય તો એની જે ડાળખી હોય છે એ કરી જે થયું હોય એ તારીખ ખીલે તારીખ સુકાતા કેટલો સમય લાગે છે ફૂલ બનતા કેટલો સમય લાગે છે એ તમારે જો પ્રયોગ કરવો હોય તો તમે આ કોષ્ટકમાં કરી શકો છો તમારે આમાંથી કંઈ લખવાનું છે ને નોટબુકની અંદર નોટબુકની અંદર હું પછી તમને આપીશ સ્વાધ્યાયમાં લખવા માટે અત્યાર સુધીનો પાઠ અહીંયા પૂરો કરું છું આગળનો પાઠ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું દરેક વિદ્યાર્થી એકવાર વાંચી લેશે થેન્ક યુ